નમસ્કાર મિત્રો, હું વ્યાસ ખ્યાતિ, શ્રીમતી મીનાક્ષીબેન શાંતિભાઈ દવે કોલેજ ઓફ એજ્યુકેશનમાં હાલ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું. મિત્રો, આજે હું આપની સમક્ષ બીએડ સેમેસ્ટર 3નો કોર કમ્પલસરી સબ્જેક્ટ એટલે કે CC6 લર્નિંગ એન્ડ ટીચિંગ એનો એક એકમ છે ટીચિંગ મશીન અને લેંગ્વેજ લેબ, તેના વિશે આપણે થોડી વાત કરીશું. સૌથી પહેલા જોઈએ ટીચિંગ મશીન. તો ટીચિંગ મશીન કોને કહેવાય? તો તેનો વ્યાખ્યા જોઈએ તો સામાન્ય રીતે અધ્યયનની પ્રક્રિયામાં અધ્યેતા અને અધ્યાપક એમ બંને સામેલ હોય છે, પરંતુ શિક્ષણમાં થયેલા કેટલાક પ્રયોગોના પરિણામ સ્વરૂપે કેટલીક અધ્યાપન પ્રયુક્તિઓમાં અસ્તિત્વમાં આવેલી છે, જેમાં અધ્યાપકે શિક્ષણની પ્રક્રિયામાં વિદ્યાર્થી સાથે પ્રત્યક્ષ રીતે હાજર રહેવાની પણ જરૂર બનતી નથી. ટીચિંગ મશીન એ આ પ્રકારનો ફેરફાર શક્ય બનાવનાર શિક્ષણ પ્રયુક્તિ છે. ટીચિંગ મશીનના ક્ષેત્રમાં પાયાનું કામ ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર સિડની એલ પ્રેસીએ કર્યું હતું, પરંતુ ત્યારબાદ સ્કિનરના લખાણો અને સંશોધનોએ તેનો ઉપયોગ જે છે એ વધુ અસરકારક બનાવેલો હતો. ટીચિંગ મશીનના મુખ્યત્વે બે પ્રકારો જોવા મળે છે. પ્રથમ છે નિશ્ચિત ઉત્તર ધરાવનાર મશીન અને દ્વિતીય પ્રકાર છે બહુવિકલ્પ પસંદગી ધરાવતું મશીન. નિશ્ચિત ઉત્તર ધરાવનાર મશીનોમાં ગ્લાઇડર અને ડિસ્ક મશીન, કમ્પ્યુટર મશીન, દ્રશ્ય શ્રાવ્ય આધારિત મશીન વગેરેનો સમાવેશ થાય છે, જ્યારે બહુવિકલ્પ પસંદગી પ્રકારના મશીનોમાં પ્રેસી મશીન, દ્રશ્ય શ્રાવ્ય મશીન, ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર્સ અને બહુવિકલ્પ પસંદગી અભિક્રમો તેમજ બિન યાંત્રિક બહુવિકલ્પ પસંદગી સાધનો તરીકેનો તેનો ઉપયોગ થતો જોવા મળતો હોય છે. હવે ટીચિંગ મશીન જે છે એ આપણે આની પહેલા કારક અભિસંધાનમાં પણ સ્કિનરની મુખ્ય પ્રદાન તરીકે જોઈ ગયા, તો તેને થોડું રિકોલ કરી લઈએ. તો ટીચિંગ મશીનની જે વ્યવસ્થા છે એ કેવા સ્વરૂપની હોય છે તો આપણે જોઈ શકીએ છીએ તેવી રીતે. સર્વપ્રથમ વિષયવસ્તુને લગતા તમામ પ્રશ્નો જે છે એ ડ્રીલમાં મૂકી દેવામાં આવે છે. ત્યારબાદ પેપર સ્ટ્રીપ જે તમે જોઈ શકો છો, તો એ પેપર સ્ટ્રીપ ઉપર સ્ટુડન્ટ જે છે તે ત્યાંથી આન્સર એટલે કે જવાબો છે એ મૂકતા હોય છે, અને નીચેના ભાગમાં લેવલ ફોર સ્કોરિંગ આન્સર એન્ડ એડવાન્સિંગ એટલે કે જે જે જવાબો એ મશીનમાં ડ્રીલમાં ફિટ કરેલ પ્રશ્ન અને જવાબો સાથે મળતા આવે છે, તેમ તેમ નીચેના ભાગમાં આપેલા સ્ક્રોલ બોર્ડ ઉપર આપણે આપણો સ્કોર પણ જોઈ શકીએ છીએ. તો આ પ્રકારની ટીચિંગ મશીનની વ્યવસ્થા બનાવેલી છે. ત્યારબાદ બીજો ટોપિક જોઈએ આજે આપણે, લેંગ્વેજ લેબ. લેંગ્વેજ લેબ એટલે કે ભાષા પ્રયોગશાળા. ભાષા પ્રયોગશાળામાં મુખ્યત્વે આપણે જોઈ શકીએ તેવી રીતે ઓછી સંખ્યામાં વિદ્યાર્થીઓને એક નિશ્ચિત ભાષા જે છે એ શીખવવામાં આવતી હોય છે. ભાષા પ્રયોગશાળા એ એવું સ્થાન છે કે જ્યાં અલગ અલગ વ્યક્તિઓ જે છે એ નિશ્ચિત સમયગાળા દરમિયાન એક જ સરખા પ્રકારનું વિષયનું જ્ઞાન જે છે એ પ્રાપ્ત કરતા હોય છે. અહીં ભાષા પ્રયોગશાળામાં વિવિધ પ્રકારના સાધનોનો ઉપયોગ થતો હોય છે, જેમ આપણે જોઈ શકીએ છીએ દ્રશ્ય શ્રાવ્ય બંને પ્રકારના સાધનોનો અહીં ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યારબાદ છે લેંગ્વેજ ટીચિંગ થ્રુ લેંગ્વેજ લેબ એટલે કે ભાષા પ્રયોગશાળા દ્વારા ભાષાનું શિક્ષણ, જેમાં પ્રથમ તબક્કો છે એ છે પ્લે ધ માસ્ટર ટ્રીપ એટલે કે મુખ્ય ટેપની જે આપણે સંભળાવવાની હોય છે વિદ્યાર્થીઓને. હવે મુખ્ય ટેપમાં અગાઉથી વિષયવસ્તુ જે છે એ રેકોર્ડ કરી રાખવામાં આવે છે, અને એ રેકોર્ડેડ વિષયવસ્તુની ટ્રીપ જે છે એ કોઈ પણ વ્યક્તિ જે છે એ દરેક વિદ્યાર્થીઓને સંભળાવવા માટે પ્લે કરતું હોય છે. ત્યારબાદ દ્વિતીય સોપાન છે લિસનિંગ ધ માસ્ટર ટેપ એટલે કે જે માસ્ટર ટેપ સંભળાવવામાં આવે છે તેને હેડફોન અથવા તો સ્પીકર દ્વારા દરેક વ્યક્તિ પર્સનલી કોઈને બીજાને ન સંભળાય એ રીતે પોતાના હેડફોનથી તે આખી સ્ટ્રીપ જે છે એ સાંભળે છે. ત્યારબાદનો સોપાન છે ડ્રીલ. હવે ડ્રીલમાં જે વસ્તુઓ માસ્ટર ટ્રીપ દ્વારા પ્લે કરવામાં આવેલી હોય છે એ જ વસ્તુઓને
ફરીથી વિદ્યાર્થીઓ જે છે એનું મોક ડ્રિલ કરે છે, એટલે કે પોતે ફરીથી એને વસ્તુઓ જે છે એને રિપીટ કરી અને તે જ સ્વરૂપમાં બોલવાના પ્રયાસો કરતા હોય છે. આવી અલગ અલગ મોક ડ્રિલ્સ જે છે એ વિદ્યાર્થીઓ એકથી વધુ વખત કરે છે અને દરેક ડ્રિલનો એક રેકોર્ડરની વ્યવસ્થા રાખવામાં આવે છે, જેના દ્વારા જેટલા પ્રયત્નો વિદ્યાર્થી કરે તે દરેક પ્રયત્નો જે છે એ ડ્રિલમાં રેકોર્ડ થતા જતા હોય છે. અને લાસ્ટ એક છે પ્રોનાઉન્સિએશન એક્યુરસી, એટલે કે હવે ધીમે ધીમે જેટલા વધુ પ્રયત્નો વિદ્યાર્થી કરે છે એટલી જ એને તેની ભૂલો જે છે એ રેકોર્ડિંગ થયેલી સ્ક્રિપ્ટ દ્વારા તે પોતાના હેડફોનમાં સાંભળી પણ શકે છે અને ફરીથી રેકોર્ડ પણ કરી શકે છે અને અંતે તે પોતાના ઉચ્ચારણોમાં શુદ્ધિ પ્રાપ્ત કરતો હોય છે. ત્યારબાદ છે સ્પીચ ડ્રિલ. હવે સ્પીચ ડ્રિલ જે છે એના મુખ્યત્વે બે તબક્કાઓ આપણે જોઈ શકીએ છીએ. સૌથી પહેલા છે માસ્ટર ટ્રેક S1 S2, એટલે કે માસ્ટર ટ્રેક જ્યારે S1 એટલે પ્રથમ વખત જ્યારે રેકોર્ડ કરવા પ્લે કરવામાં આવે છે ત્યારે સ્ટુડન્ટ ટ્રેકમાંથી રિસીવ થયેલી માસ્ટર ટ્રેક જે છે એ સ્ટુડન્ટ સાંભળે છે અને ત્યારબાદ તે ફરીથી એ આખી ડ્રિલ આખો જે સમયગાળો છે એ દરમિયાન તેને રેકોર્ડ કરી અને ફરીથી સમજવાના પ્રયાસો કરે છે. ત્યારબાદ ફરી બીજી વખત જ્યારે અમુક નિશ્ચિત સમયગાળા બાદ સેકન્ડ માસ્ટર ટ્રેક સંભળાવવામાં આવે છે ત્યારે ફરીથી એને એ માસ્ટર ટ્રેક નું સ્ટુડન્ટ ટ્રેકમાં રૂપાંતરણ થાય છે અને વિદ્યાર્થીઓ ફરી એક વખત તેનું ઉચ્ચારણ શુદ્ધિ માટે ઉપયોગ કરતા જોવા મળતા હોય છે. આ રીતે એક જ દિવસમાં બે વખત કોઈ પણ વ્યક્તિ જે છે અલગ અલગ ટ્રેકનો ઉપયોગ કરી અને પોતાના ઉચ્ચારણો વધુ સારી રીતે શીખી શકે છે અને કોઈ વિષય અથવા તો કોઈ ભાષા વધુ સારી રીતે સમજાવી શકે છે અને સમજી શકે છે. ત્યારબાદ છે ટાઈપ્સ ઓફ સ્વિચીસ. હવે ભાષા પ્રયોગશાળા જે છે એ એક પ્રકારનું વર્ગખંડની વ્યવસ્થા હોય છે જેમાં જેમ આપણે કોમ્પ્યુટર લેબમાં અલગ અલગ બૂથ પાડેલા હોય તેવી રીતના ભાષા પ્રયોગશાળામાં પણ બૂથની વ્યવસ્થા કરવામાં આવે છે. આ બૂથની અંદર એક ઓડિયો રેકોર્ડિંગ હોય છે, ત્યારબાદ હેડફોનની વ્યવસ્થા હોય છે અને માસ્ટર ટ્રેપની સાથે સાથે અનેક 5 થી 6 પ્રકારની સ્વિચીસની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. હવે આ સ્વિચના કેટલા પ્રકારો છે તેના વિશે આપણે એક પછી એક માહિતી મેળવીએ. સર્વપ્રથમ આવે છે ડિસ્ટ્રીબ્યુશન સ્વિચ. હવે ડિસ્ટ્રીબ્યુશન જે સ્વિચ છે તેમાં શિક્ષક વિદ્યાર્થીઓને જે ભાષા શીખવવા માંગતા હોય તે તરફ માસ્ટર ટ્રેક પ્રસારિત કરવા માટે આ સ્વિચનો ઉપયોગ કરતા હોય છે. અહીં શિક્ષક જે છે એ બોલીને નહીં પરંતુ રેકોર્ડેડ સ્પીચ દ્વારા સમજાવતા હોય છે. હવે ડિસ્ટ્રીબ્યુશન સ્વિચ એ ફક્ત શિક્ષક પાસે જ હોય છે, દરેક વિદ્યાર્થી પાસે હોતી નથી. આથી ડિસ્ટ્રીબ્યુશન સ્વિચ દ્વારા જ્યારે શિક્ષક કોઈ ભાષા પ્લે કરે છે ત્યારે સામેવાળી દરેક વ્યક્તિઓ તે વસ્તુ સાંભળે છે. ત્યારબાદ સેકન્ડ સ્વિચ છે ઇન્ટરકોમ સ્વિચ. હવે વિદ્યાર્થીની ભાષા શીખવાની પ્રવૃત્તિ દરમિયાન કોઈ ચોક્કસ સૂચના વિદ્યાર્થીને આપવા તેમજ વિદ્યાર્થીને પડતી મુશ્કેલીઓને જાણવા દ્વિમાર્ગી પ્રત્યાયન આ સ્વિચ દ્વારા કરવામાં આવતું હોય છે. એટલે કે માની લો કે એક જ વર્ગખંડમાં 20 જણા બેઠા હોય તો એ દરેક 20-20 વિદ્યાર્થીઓને ન સંભળાય, પરંતુ ઇન્ટરકોમ સ્વિચ જે છે એ ઇન્ટરકોમ સ્વિચ દ્વારા શિક્ષક જે છે એ કોઈ પર્ટિક્યુલર વિદ્યાર્થીને પડતી મુશ્કેલીઓને સાંભળી શકે છે અને તેના સાથે વાતચીત કરી અને તેનું સોલ્યુશન પણ આપી શકે છે. ત્યારબાદ આવે છે મોનિટરિંગ સ્વિચ. દરેક વિદ્યાર્થી પોતાના બૂથમાં પ્રસારિત કરેલ ટેપ દ્વારા ભાષા શીખવાનો જે પ્રયત્ન કરતા રહ્યા હોય તેને સહાયક બનવા માટે તેના પ્રયત્નોની દિશા જાણવા માટે તેમજ તેની દિશા અને નિર્દેશ આપવા માટે આ સ્વિચનો ઉપયોગ થતો હોય છે. આ ઉપરાંત વિદ્યાર્થીના પ્રયત્નોનું મૂલ્યાંકન પણ આ સ્વિચ દ્વારા કરવામાં આવે છે. એટલે કે એક વખત માસ્ટરશીપ જે હોય એ પ્લે થઈ જાય ત્યારબાદ વિદ્યાર્થીઓને જે પ્રયત્નો છે અલગ અલગ એ જ માસ્ટરશીપને રેકોર્ડ કરવાના તે તમામ પ્રયત્નો જે છે એ મોનિટરિંગ સ્વિચ દ્વારા જે તે શિક્ષક જે છે એ પોતાના કેબિનમાં બેસી અને તમામ પ્રયત્નો સાંભળી શકે છે અને તેના પર દેખરેખ પણ રાખી શકે છે. ત્યારબાદ આવે છે ઓલ કોલ સ્વિચ. હવે આ ઓલ કોલ સ્વિચ જે છે તેનો ઉપયોગ ભાષા પ્રયોગશાળામાં ઉપસ્થિત તમામ બૂથમાંના વિદ્યાર્થીઓને સૂચના આપવા માટે થતો હોય છે. જનરલી આપણે ઉપર જેટલી સ્વિચીસ જોઈ એનો ઉપયોગ જે છે એ પર્ટિક્યુલર વિદ્યાર્થીઓ માટે થતો હોય છે સિવાય કે ડિસ્ટ્રીબ્યુશન સ્વિચ. પરંતુ જ્યારે ઓલ કોલ સ્વિચ જે છે
એ સ્વિચ દ્વારા તમે કોઈ પણ વસ્તુ દરેક વિદ્યાર્થીઓને જ્યારે સરખી સૂચનાઓ કે સૂચનો આપવા હોય ત્યારે તેનો ઉપયોગ થતો જોવા મળે છે. ત્યારબાદ છે ગ્રુપ કોલ સ્વિચ. હવે નિયંત્રણ કક્ષ કે શિક્ષકના બૂથમાંથી જ્યારે પ્રસારિત થતી ટેપ સાંભળવા કે પ્રસારિત થયેલ ટેપ સંબંધિત સૂચના કોઈ એક ભાષામાં કોઈ એક ભાષા શીખી રહેલ ગ્રુપના તમામ વિદ્યાર્થીઓને આપી હોય ત્યારે ગ્રુપ કોલ સ્વિચનો ઉપયોગ કરવામાં આવે છે. હવે માની લો કે મોટી લેંગ્વેજ લેબ છે, તો એક સાથે તમે 30 વિદ્યાર્થીઓને 3 અલગ અલગ વર્ગખંડોમાં બેસાડી શકો છો. તો હવે પહેલા 10 વિદ્યાર્થીઓ જે વર્ગખંડમાં બેસા છે તે સ્પેનિશ શીખે છે, બીજા વર્ગખંડમાં બેઠેલા વિદ્યાર્થીઓ રશિયન શીખે છે, તો ત્રીજા વર્ગખંડમાં બેસેલા વિદ્યાર્થીઓ જર્મન શીખે છે. તો આ દરેક વિદ્યાર્થીઓ જે છે તેના અલગ અલગ ગ્રુપ છે ભાષાઓના આધારે. તો ગ્રુપ કોલ સ્વિચ દ્વારા દરેક ગ્રુપના વિદ્યાર્થીઓને આપણે નિશ્ચિત ભાષાને લગતા જે કંઈ પણ સૂચનાઓ કે સલાહો છે એ કોઈ શિક્ષક જે છે એ આપી શકતા હોય છે. તો આ થાય છે ટાઈપ્સ ઓફ સ્વિચીસ. ત્યારબાદ આવે છે ફંક્શન મેથડ ઓફ લેંગ્વેજ લેબ, એટલે કે લેંગ્વેજ લેબ ભાષા પ્રયોગશાળાની કાર્ય પદ્ધતિ. હવે કાર્ય પદ્ધતિમાં સર્વપ્રથમ આવે છે બ્રોડકાસ્ટિંગ, એટલે કે જ્યારે જ્યારે કોઈ અધ્યેતા જે છે એ ભાષા પ્રયોગશાળામાં પ્રવેશ કરે છે ત્યારે તેને બ્રોડકાસ્ટ થયેલી બાબતો બ્રોડકાસ્ટિંગ મેથડમાંથી પસાર કરવામાં આવે છે. એટલે કે બ્રોડકાસ્ટ થયેલી વિડીયો કે વિડીયો તો નહીં પરંતુ ઓડિયો ટેપ રેકોર્ડિંગ્સ એને સંભળાવી અને ભાષાનું જ્ઞાન આપવામાં આવતું હોય છે. બ્રોડકાસ્ટ જે છે એ તમામ વિદ્યાર્થીઓ માટે સમાન હોય છે, તેની પસંદગી ફક્ત શિક્ષક જ કરી શકે છે, કોઈ વિદ્યાર્થી કરી શકતું નથી. ત્યારબાદ આવે છે લાઇબ્રેરી. લાઇબ્રેરીમાં આપણે જે દરેક વિદ્યાર્થીને બૂથ આપેલા છે તે દરેક બૂથમાં એક વખત બ્રોડકાસ્ટ થયેલ કેસેટ જે છે એ રેકોર્ડ કરી અને દરેક વિદ્યાર્થી પોતાની લાઇબ્રેરી એટલે કે બૂથની અંદર રહેલી એક સંગ્રહની વ્યવસ્થા હોય છે જેને લાઇબ્રેરી સ્વરૂપે ઓળખવામાં આવે છે. તે લાઇબ્રેરીમાં પોતાની અલગ અલગ કેસેટ જે છે એ સાચવીને રાખેલી હોય છે. જ્યારે વિદ્યાર્થી ફ્રી ટાઈમમાં કંઈ નવું શીખવા ઈચ્છે અથવા તો જૂનું રિકોલ કરવા ઈચ્છે ત્યારે તે લાઇબ્રેરીમાંથી પોતાની કોઈ પણ કેસેટ કાઢી અને સાંભળી શકે છે અને ફરીથી તેને રિકોલ પણ કરી શકે છે. ત્યારબાદ છે ડાયલ એક્સેસ. ડાયલ એક્સેસ અને લાઇબ્રેરી વચ્ચે ખૂબ જ ઓછો સમાન ખૂબ જ તફાવત જે છે એ ખૂબ ઓછો હોય છે. લાઇબ્રેરીમાંથી તમે કોઈ પણ ટેપ ગમે ત્યારે લઈ શકો છો, પણ એના માટે તમારે કોઈની પરમિશન લેવાની જરૂર નથી. જ્યારે ડાયલ એક્સેસ જે છે તેમાં મેઇન જે કરવામાં આવેલું બ્રોડકાસ્ટિંગ છે તેમાંથી જો તમારે કોઈ સ્વિચ અથવા તો તમારે કોઈ પણ એક પેરેગ્રાફ અથવા તો એક ફકરા માટેની અથવા કોઈ એક આખી વિડીયો ટ્રીપ જોતી હોય ત્યારે તેને ડાયલ એક્સેસ દ્વારા તમે મંગાવી શકો છો. હવે ડાયલ એક્સેસમાં જ્યારે તમારે કોઈ સ્પીચ અથવા તો કોઈ બાબત જોઈતી હોય ત્યારે તેના માટે શિક્ષકની સ્પેશિયલ પરવાનગી લઈ અને ફરીથી તે તમે પ્લે કરી અને સાંભળી શકો છો અને એકથી વધુ વખત સાંભળવા માટે પણ તમે મંજૂરી લઈ શકો છો. ત્યારબાદ છે મિક્સ, એટલે કે મિશ્ર. મિશ્ર જે છે એ એવું ફંક્શન છે કે જેમાં અલગ અલગ ભાષાઓ જે છે તમે શીખવા માટે સમર્થ હો છો અને અલગ અલગ રીતે તમે વિવિધ ટેપ રેકોર્ડિંગ કરી અને તેને ફરીથી શીખવી શકો છો અને શીખી પણ શકો છો. ત્યારબાદ ઇમ્પોર્ટન્સ ઓફ લેંગ્વેજ લેબ, એટલે કે ભાષા પ્રયોગશાળાના ફાયદા. ટુ ટીચ અ લેંગ્વેજ લાઈક અ ફોરેન પર્સન. હવે ભાષા પ્રયોગશાળા જે છે એ શેના માટે ઉપયોગી છે, તો કે વિદ્યાર્થીઓને જેમ વિદેશી વિદ્યાર્થીઓના ઉચ્ચારણો હોય તેવા જ ઉચ્ચારણોમાં વિદ્યાર્થીઓને ભાષા શીખવવા માટે લેંગ્વેજ લેબ ખૂબ જ મહત્વની બને છે. કહેવાય છે ને કે દ્રષ્ટેન્દ્રિય કરતાં શ્રવણેન્દ્રિય જ્યારે સતેજ બને ત્યારે દરેક વસ્તુઓ તમે સરળતાથી શીખી શકો છો. સાંભળેલું છે એ લાંબો સમય સુધી યાદ રહેતું હોય છે, તેને કારણે જેટલું વધારે સાંભળવામાં આવે તેટલી વધારે તમે તમારી સ્મૃતિ અને તમારી ભાષા જે છે એ ડેવલપ કરી શકો છો. સારો વક્તા સારો શ્રોતા હોવો જોઈએ ને, બસ તેવું જ છે લેંગ્વેજ લેબ. બી એક્ટિવ એન્ડ હેવ ઇનફ ટાઈમ. લેંગ્વેજ લેબ દ્વારા વિદ્યાર્થીઓ જે છે એ સતત અભ્યાસ પ્રત્યે એક્ટિવ એટલે કે સતત જાગૃત રહેતા હોય છે અને પોતાનો પૂરતો સમય જે છે એ તેમાં કોઈ પણ નવી વસ્તુ શીખવામાં ગાળી શકતા હોય છે. સામાન્ય રીતે જો ભાષા પ્રયોગશાળા સિવાય કોઈ ભાષા શીખતા હોઈએ તો આટલી એક્ટિવનેસ જે છે વિદ્યાર્થીઓમાં રહેતી નથી.
ઇમ્પ્રૂવ્સ લિસનિંગ ટુ વન્સ ઓન મિસ્ટેક્સ. એટલે હવે જ્યારે આપણે આપણી ભૂલ સુધારવાનો સમયગાળો છે ત્યારે આપણે આપણી પ્રયત્નો જે છે એ આપણે ખુદ સાંભળવાના છે અને ખુદ પોતે જ પોતાની મિસ્ટેક જે છે એ ધ્યાનપૂર્વક સાંભળી અને તેને સુધારવાની હોય છે. કોઈ અન્ય વ્યક્તિઓ આપણી ભૂલો સુધારતું નથી, તો પોતાની ભૂલો એક્સેપ્ટ કરતા પણ શીખે છે અને ભૂલો સુધારવાની તક પણ સરળતાથી મળતી હોય છે. ધ સ્ટુડન્ટ કેન હેન્ડલ ધીસ સ્ટેપ. એટલે કે દરેક વિદ્યાર્થી જે છે એ પોતાની જરૂરિયાત મુજબ જે છે પોતાના કાર્યો કરી શકે છે. એટલે કે જરૂરિયાત મુજબ પોતાની ટેપની પસંદગી કરી અને ફરી રિકોલ કરવું હોય ત્યારે તેને ટેપની પસંદગી પોતાની અનુસાર કરી શકે છે. જેવી જરૂરિયાત એવી પસંદગી થઈ શકે છે. કેન સ્ટડી અકોર્ડિંગ ટુ સ્ટ્રેન્થ એન્ડ સ્પીડ. દરેક વિદ્યાર્થી જે છે એ પોતાની સ્પીડ એટલે કે પોતાની ઝડપ અને ગતિ અનુસાર નવી વસ્તુઓ શીખી શકે છે. તેના માટે કોઈ અન્ય વિદ્યાર્થીઓ ક્યાં સુધી પહોંચ્યા છે કે વર્ગના કોઈ અન્ય વિદ્યાર્થીઓનો હસ્તક્ષેપ નડતો નથી અને જે વિદ્યાર્થીઓ મેધાવી છે તે વિદ્યાર્થીઓ સરળતાથી લેંગ્વેજ લેબ દ્વારા કોઈ પણ નવી નવી વસ્તુઓ શીખી શકે છે. કેન બી લર્ન્ડ વિધાઉટ પર્સનલ સજેશન્સ એન્ડ ક્લાસ ઇન્ટરફરન્સ. એટલે કે દરેક વિદ્યાર્થી જે છે એ પોતાની રીતે પર્સનલ સજેશન્સ જે છે એ શિક્ષકો દ્વારા દરેક વિદ્યાર્થીઓને આપવામાં આવતા હોય છે, જેને કારણે અન્ય વિદ્યાર્થીઓ સમક્ષ તેને થોડું ઓછું પણ અનુભવતા નથી અને દરેક વિદ્યાર્થી જે છે એ પોતાની ગતિએ શીખવાની એક તક ધરાવતો હોય છે. ક્લાસનો કોઈ અન્ય વિદ્યાર્થી અથવા તો ક્લાસનો માહોલ જે છે એને ડિસ્ટર્બ કરી શકતો નથી અને ક્લાસ ઇન્ટરફેરન્સ વગર દરેક વિદ્યાર્થી પોતાની ગતિએ શીખતું જોવા મળે છે. મની એન્ડ ટાઈમ કન્ઝ્યુમિંગ. લેંગ્વેજ લેબ છે એ હાલના સમયમાં તો આપણે મની કન્ઝ્યુમિંગ ના કહી શકીએ, કારણ કે ભારત જેવા દેશમાં લેંગ્વેજ લેબ છે એ બહુ જ ઓછા પ્રમાણમાં તેનો ઉપયોગ થતો જોવા મળે છે. પરંતુ જેમ જેમ સમય જશે તેમ તેમ ટેકનોલોજીનો જે વિકાસ છે તેને કારણે આપણે એવું કહી શકીએ કે ઇન ફ્યુચર તે મની કન્ઝ્યુમિંગ પણ હશે અને ટાઈમ કન્ઝ્યુમિંગ તો હાલમાં પણ છે. કે જનરલી કોઈ ક્લાસમાં આપણે જઈએ અને ઇંગ્લિશ ઘણી જગ્યાએ ઘણા લોકો શીખતા હોય સ્પોકન ઇંગ્લિશ, એને ખબર જ છે કે સ્પોકન ઇંગ્લિશ જે છે એના ક્લાસીસનો સમયગાળો ખૂબ જ વધી જતો હોય છે, છતાં આપણે એટલી એક્યુરેટ ઇંગ્લિશ લેંગ્વેજ બોલતા શીખી શકતા નથી જેટલી એક્યુરસી લેંગ્વેજ લેબ દ્વારા આપણે શીખી શકીએ છીએ. તો આવા ભાષા પ્રયોગશાળાના ફાયદાઓ હોઈ શકે. થેન્ક યુ મિત્રો, આશા રાખું છું કે ભાષા પ્રયોગશાળા અને ટીચિંગ મશીન વિશેની હું પૂરતી માહિતી તમને આપી શકી હોઈશ. થેન્ક યુ, ગુડ બાય, હેવ અ નાઇસ ડે એન્ડ સ્ટે હોમ સ્ટે સેફ.